ઇંગ્લેન્ડની મહારાણી, એમનો એક રિવાજ હતો, કોઈકને ઇલકાબ આપે, ભેટ આપે તો એવી ભેટ આપવામાં આવતી માણસને અતિ રાજી થઈને કહેતા કે તારી તાકાત હોય એટલામાં દોડી લે, એટલી જમીન તારી. ટોલ્સ્ટોયે આ સત્ય ઘટના સાંભળી હશે. એક જ્ઞાની માણસ, એક જાગતો માણસ, એણે આ વાર્તા લખી નાખી. ઇંગ્લેન્ડની મહારાણીએ ખેડૂત ઉપર પ્રસન્ન થઈ અને જમીનનું દાન આપ્યું હતું. સવારથી સાંજ સુધીમાં જેટલી ધરતીમાં દોડીને આવીશ ને બધી ધરતી અમે તને આપી દઈશું. ખેડૂત એટલો બધો રાજી થયો, મુઠ્ઠી વાળી દોડવાનું શરૂ કર્યું, પાછું વળવાનું ભૂલી ગયો. યાદ આવ્યું કે શરત પ્રમાણે મારે સાંજે 6 વાગે મહારાણી સુધી પહોંચવાનું છે, પછી જેટલી ધરતીમાં હું ફરીશ એટલી ધરતી મને મળશે. પાછો તો વળ્યો, પાણી પીધું નહીં, ખાધું નહીં, પાછા દોડતા હાંફ ચડી ગયો, દમ નીકળી ગયો, દિલ તૂટી ગયું, ત્યાં ત્યાં ઢળી ગયો, જમીન પર મરી ગયો. ઇંગ્લેન્ડની મહારાણી રાહ જુએ. પેલા માણસને આપણે આટલી બધી મોટી ગિફ્ટ આપી છે, દેખાતો કેમ નથી? તપાસ કરી ખબર પડી, વાત જગજાહેર થઈ, ટોલ્સ્ટોય આ સત્ય ઘટના લખી નાખી. ધેટ મચ લેન્ડ વોઝ નીડેડ, ફક્ત એને 5 ફૂટ ધરતીની જગ્યા હતી, જગ્યાની જરૂર હતી, અને 1000 એકર ભેગી કરવા ગયો ને શું થયું? આપણે બધા પુરુષાર્થ કરીએ, પણ સાથે સાથે મહારાજની જે આજ્ઞાઓ છે ને, એ આજ્ઞાને પાળીને પુરુષાર્થ કરીશું ને તો આલોક પણ સુખ અને પરલોકમાં પણ સુખ.